Good morning, Jai Krishna, Kem Cho Balko, Unchu Sheta Sandeep. And today, we have the last last theory. The last topic is the name Sandra Sulfuric Acid. Mand Sulfuric Acid. Yes, Mitru, you have the short mark of the name Rasayano no Raja. The name is Sulfuric Acid, H2SO4. કે જેને બનાવવા માટેની પદ્ધતિ છે, એક વિધિ છે, એક પ્રક્રમ છે કે જેનું નામ છે સંપર્ક વિધિ. જી આ બાળકો, ચાર માર્ક્સમાં સુધીના પ્રશ્ન પૂછાઈ શકે, બે બે માર્ક્સના ઘણા બધા પ્રશ્નો બની શકે, ત્રણ માર્કમાં પ્રશ્નો પૂછાઈ શકે, બોર્ડની એક્ઝામમાં આમાંથી માત્ર બે બે સમીકરણો પણ પૂછાઈ શકે. તો આ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજના લેક્ચરનો રહેશે. તો સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 7 પી બ્લોક અને સમૂહ નંબર 16 એની છેલ્લી થિયરી તરફ છે, રાઈટ? તો આઈ હોપ કે બધાને મજા આવશે અને સલ્ફ્યુરિક એસિડની થિયરી કેને પોઈન્ટ ટુ પોઈન્ટ મગજમાં સેટ થઈ જવી જોઈએ આજે. ઓકે, ચલો પ્રશ્ન શરૂઆત કરીએ. કે પ્રશ્ન નંબર 33 શું કહે છે? H2SO4ના ઉત્પાદનની સંપર્ક વિધિ જણાવો, સમજાવો, લખો. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો બોર્ડ પર જે લખ્યું છે પૂરેપૂરા ચાર માર્ક્સમાં પૂછાય, આકૃતિ સહિત. આકૃતિ ભલે તમે સાદામાં સાદી દોરો. જી હા બાળકો, આ જે સલ્ફ્યુરિક એસિડની ઉત્પાદનની પદ્ધતિ છે એની આકૃતિ એકદમ સાદી દોરવાની હોય છે, હાઈફાઈ દોરવાની હોતી નથી. પરંતુ એમાં રહેલા દરેક તબક્કાને વ્યવસ્થિત રીતે લખવો પડે છે ચાર માર્કમાં પૂછાય ત્યારે. થિયરી બહુ સિમ્પલ, એકવાર વાંચો તો જાતે પણ યાદ રહી જાય એ ટાઈપની છે. તો શરૂઆત આપું છું સલ્ફ્યુરિક એસિડની થિયરીથી. ન સમજાય બેફિકર, ગમે ત્યારે પૂછી શકો છો. ઓકે, ચલો H2SO4નું ઉત્પાદન કઈ રીતે થાય તો લખવાનું કે ભાઈ H2SO4 એટલે કોણ? સલ્ફ્યુરિક એસિડ. અને આ સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન સંપર્ક વિધિ દ્વારા થાય. સંપર્ક વિધિ એ એનું નામ છે, જેને તમે કોન્ટેક્ટ પ્રોસેસ ઇંગ્લિશમાં કહી શકો, કોન્ટેક્ટ પ્રોસેસ. ઓકે, તો આમ સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન સંપર્ક વિધિ દ્વારા કરવામાં આવે છે કે જેમાં કુલ ત્રણ તબક્કાનો સમાવેશ છે. જે આ બાળકો, તમારે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરવું હોય તો ત્રણ તબક્કા જોવા પડે. પહેલો તબક્કો થાય તો જ તમે આગળ વધી શકો બીજા તબક્કામાં, બીજો તબક્કો થાય તો જ આગળ વધી શકો ત્રીજા તબક્કામાં, અને લાસ્ટમાં ત્રણ તબક્કાના અંતે જેનું ઉત્પાદન આપણે કરવા માંગીએ છીએ કોણ? સલ્ફ્યુરિક એસિડ, જે કરી શકાય છે. ઓકે, તબક્કા બહુ સીધા સાદા છે. પહેલો તબક્કો કયો? કે પ્રથમ તબક્કામાં તમારે સલ્ફર અથવા તો સલ્ફરયુક્ત કોઈ ધાતુ હોય જેને કહેવાય સલ્ફાઇડ. ઓકે, સલ્ફર અથવા તો સલ્ફાઇડયુક્ત અયસ્કોને, અયસ્કો એટલે શું કહેવાય? કાચી ધાતુ. અયસ્કોને શું કહેવાય? કાચી ધાતુ. એટલે આમ સલ્ફર હોય કે સલ્ફાઇડયુક્ત કોઈ કાચી ધાતુ હોય તો એને બાળીને એને SO2 બનાવવામાં આવે છે. હું તમને આકૃતિમાં સાથે સાથે સમજાવતો જાઉં, આકૃતિનું વર્ણન નથી આવતું, વર્ણન તો એની પ્રોસેસનું જ આવે છે. પણ આ જે તબક્કા ચાલી રહ્યા છે ને એનું બતાવીશ કઈ રીતે થાય છે. તો પહેલું જે ચેમ્બર દેખાય છે, લંબગોળ ચેમ્બર દેખાય ને, એક ચીમની આકારનું પાત્ર હોય છે, બહુ મોટી હાઇટનું બનાવ્યું હોય, બે ત્રણ માળની બિલ્ડિંગ જેટલું. તો એ જે બિલ્ડિંગ ટાઈપનું આ બધે થાય છે એ શું છે? તે કે એક પ્રકારનું બર્નન કહેવાય, ભઠ્ઠો કહેવાય. એ ભઠ્ઠામાં શું હોય? તો કે આ સલ્ફરનો ભઠ્ઠો કહેવાય. એની અંદર આવે શું? તે કે આજે તમને પ્લેટ દેખાય બેટા બ્લેક કલરની, આપણે બહુ નાની આકૃતિ દોરી છે, બધાને જોઈ શકાય એટલી પણ નાની, મતલબ ન જોઈ શકાય એટલી પણ નાની નથી, સમજાય એટલી જ છે. તે કે તમે જોશો અહીંયા હવા દાખલ કરી આ ભઠ્ઠામાં, જેવી હવા ભઠ્ઠામાં દાખલ થાય તો બ્લેક કલરના જે સ્પોટ પાડેલા છે મેં એ સલ્ફર છે. જે બ્લેક કલરની પટ્ટીઓ મારેલી છે એ સલ્ફરની કાચી ધાતુ ત્યાં મૂકેલી છે. સલ્ફર પણ હોઈ શકે અથવા તો સલ્ફરની કઈ ધાતુ? સલ્ફાઇડ ધાતુ. પછી ઝીંક સલ્ફાઇડ હોય, લેડ સલ્ફાઇડ હોય, કોપર સલ્ફાઇડ હોય. શોર્ટમાં પહેલો તબક્કો શું? તો પહેલા તબક્કામાં તમારે સલ્ફર અથવા તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને લઈ હવાની હાજરીમાં બાળવાનું છે, ગરમ કરવાનું છે. એટલે શેમાં રૂપાંતર થશે? SO2. તો તમે જોઈ શકો છો કે અહીં હવાની હાજરી અંદર પસાર કરતા અશુદ્ધ સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કેવો થાય છે? અશુદ્ધ સલ્ફર ડાયોક્સાઇડ. ઉત્પન્ન થયેલા સલ્ફર ડાયોક્સાઇડને ક્યાં લઈ જાય જો તો? ત્યારે આગળ ઘણી બધી પ્રોસેસ છે એ હું તમને પછી સમજાવીશ. પણ આપણે પહેલાં ત્રણ તબક્કા જાણી લો. મુખ્ય તબક્કો પહેલો ખબર પડી કે બધાને શું ખબર પડી? સલ્ફર અથવા સલ્ફાઇડયુક્ત કોઈ પણ ખનિજને, કાચી ધાતુને બાળો, ગરમ કરો
તો એમાંથી SO2 વાયુ ઉત્પન્ન કરે છે. આ પહેલો તબક્કો આવડી ગયો બધાને. બીજો તબક્કો, ઉદ્દીપક વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં. કયો ઉદ્દીપક? V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં ઓક્સિજન સાથેની પ્રક્રિયા દ્વારા. વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવાની છે. કોની? SO2ની. તો SO2નું રૂપાંતરણ શેમાં થાય? SO3માં કરવામાં આવે છે. તો બીજો તબક્કો, તબક્કા બહુ સહેલા હતા ને. પહેલો તબક્કો શું હતો? સલ્ફર કે સલ્ફરયુક્ત કોઈ પણ સલ્ફાઇડ ધાતુ હોય એને બાળો તો એ બનાવે સલ્ફરનો ડાયોક્સાઇડ SO2. બીજા તબક્કામાં બનેલા SO2ને ક્યાં લઈ જવાનો? વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિજન સાથે ઓક્સિડેશન કરાવવાનું તો થઈ જાય સલ્ફરનો ટ્રાયોક્સાઇડ. અને ત્રીજા તબક્કામાં તમારે સાંદ્ર H2SO4ના દ્રાવણની અંદર બનેલા SO3નું શોષણ કરાવી નાખવાનું, અવશોષણ કરાવી નાખવાનું. ખબડી ને? પહેલામાં બન્યો SO2 અને બીજામાં બનાવી નાખ્યો SO3 અને ત્રીજામાં બનેલા SO3ને H2SO4 જે આપણે બાહ્ય પહેલેથી બનેલું હોય એમાં શોષણ કરાવી નાખવાનું. એટલે શોષણ કરશો એટલે ઓલિયમ બનશે. શું બનશે? ઓલિયમ, જેને કહેવાય H2S2O7. આમ ત્રણ તબક્કાના અંતે મળ્યું શું? તો કે ઓલિયમ. તો તમે પ્રશ્ન થશે મનમાં કે સર તમે તો ભણાવો છો સલ્ફ્યુરિક એસિડની થિયરી અને અહીં બનાવ્યું તો ઓલિયમ, પણ બાળકો એ ઓલિયમ રહ્યું ને એમાંથી જ ભરપૂર માત્રામાં જેવો જોતો હોય, જેટલો જોતો હોય, સાંદ્ર જોતો હોય, મંદ જોતો હોય, જલીય જોતો હોય એવો સલ્ફ્યુરિક એસિડ બને. કઈ રીતે? હું અંતમાં કહીશ, છેલ્લે કહીશ. ઓકે, એટલે પહેલાં તો ત્રણ તબક્કા યાદ રહી ગયા કે શું કરવાનું છે. SO2 તો આપણે વન બાય વન દરેક તબક્કાને ડિટેલમાં સમજતા જઈએ. ભાઈ પહેલો તબક્કો શું હતો? કે ભાઈ તમારે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરવું છે. તો સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરવા માટેની આકૃતિ બાજુમાં આપેલી છે, તમે કહી શકો નીચે આપેલી છે, એવું લખવાનું. ઓકે, આ સમગ્ર પ્રક્રિયામાં જરૂરિયાત શું હતી? કે જે પણ કાંઈ ઉત્પન્ન થયેલો સલ્ફર ડાયોક્સાઇડ છે એને ધૂળના કણો અને આર્સેનિકના સંયોજનોની અશુદ્ધિઓથી દૂર કરો અને શુદ્ધ કરો. પહેલાં સમજાવું છું, ટેન્શન નહીં લેવાનું, બહુ સહેલી થિયરી છે. પહેલાં તો તમે બધા કર્યું શું મને કહો? તો આ વસ્તુ મેં તમને સમજાવી કે પહેલું જે ચેમ્બર આપેલું છે એમાં હવા દાખલ કર્યા, સલ્ફર કે સલ્ફાઇડની ખનિજોને ગરમ કરી તો કોણ બહાર આવ્યું? સલ્ફરનો ડાયોક્સાઇડ બહાર આવ્યો. પણ એ કેવો છે? અશુદ્ધ છે, ધૂળવાળો છે. શબ્દ પકડજો, ઉત્પન્ન થયેલો કોણ? સલ્ફર ડાયોક્સાઇડ. કેવો છે? ધૂળના કણોથી ભરેલો છે. કારણ કે જે આ સલ્ફર કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ તમે જમીનમાંથી કાઢી હોય એને સીધી ગરમ કરો છો તો ધૂળે ઉડશે ને નેરેરે. તો એ બધી વસ્તુમાં કોણ હોય? ધૂળના કણો હોય, સલ્ફરનો ડાયોક્સાઇડ હોય, આર્સેનિક ધાતુના અલગ અલગ પ્રકારના સંયોજનોની અશુદ્ધિઓ હોય. તો બધી વસ્તુને દૂર કરી આપણે એને શુદ્ધ કરવાનો છે. કોને? SO2ને. તો આને દૂર કરવાના સાધનો જોઈએ ને. તો જો અહીં રહ્યા બેટા, પહેલાં છે આ જે બોક્સ આપ્યું ને રેડ કલરનું, એ ધૂળ અવક્ષેપક છે. એટલે શું કરશે? કે જે SO2, O2, ધૂળ કે આર્સેનિકનું મિશ્રણ પસાર થતું હતું બહાર નીકળશે આ રેડ લાઇનમાંથી, પાઇપમાંથી, તો વચ્ચે ધૂળ અવક્ષેપક આવશે કે જે ધૂળના કણોનું શું કરી નાખશે? અંદર પોતાનામાં અવક્ષેપણ કરી નાખશે. એટલે ધૂળના કણો જતા રહ્યા, બાકીનો જે કંઈ છે આ બાજુના ચેમ્બરમાં જશે. હવે સવાલ એ છે બાજુનું ચેમ્બર શું છે? તો કે બાજુના ચેમ્બરમાં બાકીનો સલ્ફર ડાયોક્સાઇડનો વાયુ, ઓક્સિજન વાયુ કે જે પણ કંઈ વરાળ છે એ જાય, તરત ઉપરથી અહીં દેખાય છે બેટા પાણીનો શાવર થાય. અને જેવો પાણીનો શાવર થાય એટલે તરત તે એ જે વાયુ ઉપર જઈ રહ્યો છે એમાંની ગંદકી એટલે કે જે નિરુપયોગી પાણી, કેવું પાણી? કામમાં નથી આવતું એવું નિરુપયોગ પાણી એટલે કચરો બધો નીચેથી બહાર નીકળી જાય. શોર્ટમાં કહું તો ઠારીકરણ ટાવર છે. કેવો ટાવર? ઠારણ વાળો, ઠારીકરણ ટાવર, કે જેમાં ગરમ 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 હવા આવી હોય ને જી થઈને બધી ઠરે, અને ઠર્યા પછી અહીંથી પાછો કોણ નીકળે? તો અહીંથી પાછો નીકળશે તમારો બાકીનો સલ્ફર ડાયોક્સાઇડ કે જે ભેજવાળો હશે. કેવો હશે? ભેજવાળો, પાણીવાળો હશે. ધૂળ તો જતી રહી તો એ આર્સેનિકની ધાતુ જ અંદર છે, કેમ કે આપણે ધૂળ જ કાઢી અને ગરમ હવાને ઠંડી પાડીને મેલને દૂર કદરો બધો બહાર કાઢ્યો. તો હજી બે વસ્તુ વધી, એક તો સલ્ફરનો ડાયોક્સાઇડ વધ્યો અને હવે ઉપરથી પાણી ભળ્યું અને આર્સેનિકની અશુદ્ધિ તો અંદર હતી જ તે. હાયાના હું જો સમજાવું છું, આવું લખવાનું નથી બેટા તમારે. ઓકે, પછી એને ક્યાં લઈ ગયા? તો કે આગળના ચેમ્બરમાં લઈ ગયા કે જ્યાં પણ શું છે ઉપરથી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો છંટકાવ થાય છે
કોઈ મને જણાવશે કે આને શું ચાલે છે? ઘડીક પાણી નાખે છે, ઘડીક સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખે છે. તે પાણી નાખવાથી બધી ગંદકી અને ગરમીવાળી હવા હતી એ ઠંડી પડી ગઈ. હા યાના, અને બાકીનો જે સલ્ફર ડાયોક્સાઇડ હતો એ આમ આવ્યો. પણ હવે અહીં ભેજવાળો આવ્યો હોય તો એ ભેજવાળો પાછો ઉપર વાયુ છે ઉપર જાય તો ઉપરથી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પડે તો એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ ભેજ શોષક છે. અને ભેજ શોષક હોવાના કારણે શું કરે તો એમાંનું બધું પાણી હોય ને એનું શોષણ કરી નાખે. અને શોષણ કર્યા પછી હવે શુષ્ક એકદમ સૂકો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ક્યાંથી બહાર આવે? તો કે ત્રીજા ચેમ્બરમાંથી બહાર આવ્યો. અને જે વધારાનો એસિડ હશે બગડેલો એ બધો નીચે નીકળી જશે. એટલે આને શુષ્કન ટાવર કહેવાય, સૂકો પાડવાનો ટાવર કહેવાય, પાણી કે ભેજને દૂર કરવાનો ટાવર કહેવાય. કેમ બીજા ટાવરમાં પાણી પડ્યું હતું ને, ચલો એનું સફાઈ થઈ ગયું. હવે કોણ બહાર આવ્યો? જો લખ્યું મેં શુષ્ક SO2 આવ્યો, એકદમ સૂકો SO2 આવ્યો. હવે એને પસાર કરવામાં ક્યાંથી આવે? તો કે બે ચેમ્બરમાં નાના નાના બોક્સમાં પસાર કરવાનું. એ બોક્સ એટલે શું એ તમને કહી દઉં. એક છે ફેરિક ઓક્સાઇડનું શુદ્ધિકરણ, ફેરિક ઓક્સાઇડનું શુદ્ધિકરણ કે જે તમારી આર્સેનિક ધાતુને બાદ કરશે. ત્યાંથી હજી આર્સેનિક ધાતુ નીકળી નહોતી. આપણે કેટલી વસ્તુ કાઢવાની હતી? ધૂળના કણો. ધૂળના કણો કાઢવામાં તે 3 ચેમ્બર જતા રહ્યા. પછી આવે આર્સેનિકનું શુદ્ધિકરણ. તો આર્સેનિકના શુદ્ધિકરણ માટે અહીં બે બોક્સ મૂકી દીધા છે મેં. એ બે બોક્સમાં શું થાય? તો કે પહેલા બોક્સની અંદર ફેરિક ઓક્સાઇડ ભર્યો છે અને બીજામાં પૂર્વ તાપક છે. એટલે એવું તાપમાન કે જે વધારે પણ ગરમ ન કરી નાખે સલ્ફર ડાયોક્સાઇડને અને ઓછો પણ ન કરે, એટલે મીડિયમ લાવી દે. આમ બે બોક્સમાંથી પસાર થાય એટલે બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય, આર્સેનિકની વધારે. બીજો તબક્કો જે તમારો હતો એનો મતલબ અહીં આવી ગયો. હવે ત્રીજા તબક્કામાં જોશો તો આ જે લાલ પટ્ટી મેં મારી છે એની ઉપર બ્લુ કલરના નાના ટપકા મૂક્યા છે, એ વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉદ્દીપક છે. આ ત્રીજા ચેમ્બરની અંદર આપણે ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવાનું છે. શું કરવાનું છે? ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવાનું છે. તો પહેલા તબક્કામાં સલ્ફરનું બનાવ્યો સલ્ફર ડાયોક્સાઇડ, પછીના બાકીના બે ચેમ્બરમાં આપણે કર્યો સલ્ફર ડાયોક્સાઇડનું શુદ્ધિકરણ, પછી આ બે બોક્સમાં આર્સેનિકને દૂર કરી, ત્રીજામાં આપણે કરશું શું? તો કે SO2નું રૂપાંતર. દેખાય છે ને આપણે બીજો તબક્કો શું કહે છે? ઉદ્દીપક વિટોફાઈનની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી SO2નું SO3માં રૂપાંતરણ કરવું. તો અહીંથી જે SO2 આવ્યો એની O2 સાથેની પ્રક્રિયા થઈ વેનેડિયમ પેન્ટોક્સાઇડ બહાર શું કાઢે જોવો તો SO3 કાઢે છે. કાઢ્યો અને કાઢેલો SO3 હવે ક્યાં જાય છે? છેલ્લા મેમ્બરમાં, છેલ્લા ચેમ્બરમાં જાય છે, છેલ્લા ભાગમાં. તો અહીં જો લખ્યું છે કે H2SO4ના ઉત્પાદનમાં, જો હવે આ થિયરી પર આવી ગયા, અત્યાર સુધી જે તમને સમજાયું ને એ માત્ર ને માત્ર સમજવાનું હતું. શું કરવાનું હતું? સમજવાનું હતું. લખાણ તો એટલું જ લખવાના આવે કે પહેલા 3 તબક્કા લખો, પછી લખો કે ભાઈ આકૃતિ બાજુમાં આપેલી છે, અને લખવાનું કે ઉત્પન્ન થયેલા SO2માંથી કોને દૂર કરશો? ધૂળના કણો અને આર્સેનિકના સંયોજનોની અશુદ્ધિઓને દૂર કરી શુદ્ધ કરવામાં આવે. કોને? SO2ને. હવે શું કરવાનું? તો સૌથી અગત્યનો તબક્કો હોય ને કોનામાં? H2SO4ના ઉત્પાદનમાં. તો H2SO4ના ઉત્પાદનમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં, વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં SO2ની O2 સાથેની શું પ્રક્રિયા કરાવો છો તમે? તો SO2 સાથેની O2ની ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ છીએ અને SO3 બનાવીએ છીએ. એટલે સલ્ફરનો ટ્રાયોક્સાઇડ બની ગયો બેટા. તો એ મુખ્ય તબક્કો છે. કેવો તબક્કો છે બેટા? મુખ્ય તબક્કો છે. સમીકરણ લખી શકો તમે 2 times SO2 + O2 કોની હાજરીમાં? વેનેડિયમ પેન્ટોક્સાઇડ. શું બનાવ્યું? સલ્ફરનો ટ્રાયોક્સાઇડ. તો આ ક્યાં બને? તો કે આ 1, 2, 3 અને 4 ચેમ્બરમાં બને છે. અને 4 ચેમ્બરમાં જેવો SO3 બની બહાર આવે એટલે પછી આગળ શું કરવાનું? લખાણમાં આવશે બેટા. પણ તમને ખબર પડી ગઈ કે પહેલા ચેમ્બરની અંદર તમે સલ્ફરને ગરમ કરી સલ્ફર ડાયોક્સાઇડ બનાવ્યો, જેમાં રહેલા ધૂળના કણો કાઢવા માટે પહેલાં પાણી નાખ્યું, વચ્ચે ધૂળ અવક્ષેપક લીધું, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો વરસાદ કર્યો. આ તો એટલે કરવો પડ્યો કે અમારેલું પાણી ભળ્યું હોય ને એને કાઢવું પડે. અને પછી જે સલ્ફર ડાયોક્સાઇડ આવવામાંથી આર્સેનિકની અશુદ્ધિ દૂર કરી અને વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં ઓક્સિડાઇઝ કર્યો એટલે SO3 બહાર આવ્યો. બે તબક્કા પૂરા. ત્રીજો તબક્કો હજી બાકી છે કે જેમાં H2SO4માં SO3નું શું કરવામાં આવશે? અવશોષણ. ઓકે, તો એની વાત હવે છેલ્લા તબક્કામાં આવશે. ક્લિયર? પણ એના પહેલાં તમે સમીકરણ સમજી લીધું કે SO2માંથી SO3 કેમ બન્યો. બટા એ જોયું તો એન્થાલ્પીનું મૂલ્ય કેવું આપ્યું છે? જો -196.6 kJ/mol. લખવાની જરૂર નથી, કોઈ બુકમાં કાંઈ લખવાની જરૂર નથી, આ જ બતાવું છું ખાલી. પણ તમે જોશો આ માઇનસ છે. માઇનસનો મતલબ એવો થાય કે આ સમગ્ર પ્રક્રિયા ઉષ્મા શેપક છે. આ સમગ્ર પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શેપક છે અને સાથે સાથે પ્રતિવર્તી છે. તો ધ્યાન રાખજો કે સંપર્ક વિધિની જે પ્રક્રિયા છે એ ઉષ્મા શેપક છે. અને ઉષ્મા શેપક આવે એટલે ઘણી બધી બાબત ધ્યાન આપવી પડે. શું? તો જો આપણે મહત્તમ નિપજ મેળવવી હોય તો તાપમાન નહીં વધારી શકીએ. કેમ? તો પ્રક્રિયા ઉષ્મા શેપક છે.
જે ભણે છે એ રેગ્યુલર એને ખબર પડી ગઈ હશે, નથી ભણતા એમની માટે વોર્નિંગ આપી દઉં છું લેક્ચરની વચ્ચોવચ્ચ. શું તો તમારે આ લેક્ચર બે બે વાર જોવાના છે જો ન સમજ પડે તો. બાકી એકદમ સાદી ભાષામાં આખું વર્ણન મેં સમજાવ્યું છે, લખાણ આટલું જ લખવાનું છે, છતાં પણ વર્ણન બધું મેં સમજાવ્યું છે. બુકમાં વર્ણન નથી આપ્યું અને તમારે એક્ઝામમાં વર્ણન લખવાનું નથી હોતું, તમારા લખેલું લખેલું એટલું લખવાનું છે. ઓકે ચલો સમજો શું તો કે પ્રક્રિયાના આધારે એમ કહી શકું કે ધારો કે મારે મેક્સિમમ સલ્ફ્યુરિક એસિડ જોઈએ છે, શું જોઈએ છે, મહત્તમ નિપજ મેળવવી છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે હું તાપમાન નીચું રાખીશ, તાપમાન નીચું રાખીશ, દબાણ ઊંચું કરીશ તો મને નિપજ વધારે મળશે. પણ પ્રશ્ન શું આવે, તમે જાણો છો હેબર દાદાની વિધિ મુજબ કે અહીં તાપમાન નીચું કરવા જઈએ ને બેટા તો પ્રક્રિયાનો જે વેગ છે ને એ ઘટી જાય, અને વેગ ઘટી જાય તો તમે જાણો છો કે નિપજ મહત્તમ ન મળે, ઓછી મળે. કેમ? તે પ્રક્રિયા આગળ ન થાય. હંમેશા શું કરવામાં આવશે કે કોઈપણ પ્રક્રિયા જો ઉષ્માક્ષેપક હોય તો આપણે એનું તાપમાન નીચું જ રાખીએ, દબાણ વધારીને નિપજ મેળવવાનો પ્રયત્ન કરીએ. પણ તાપમાન એટલું બધું પણ નીચું થઈ જાય તો પ્રક્રિયા જ ન થાય, તો પ્રક્રિયાનો વેગ જ ન વધે આગળ. હા યા ના? તો આ તો એનો મુદ્દો. તો હવે એવું કહેશે તો આ લોકો વ્યાપારિક ધોરણે ઔદ્યોગિક રીતે કઈ રીતે ઉત્પાદન કરે છે આ સલ્ફ્યુરિક એસિડનું? તો એવું કહે છે કે વ્યવહારમાં અમુક કન્ડિશન હોય, જેમ કે બે બાર દબાણ. કેટલું દબાણ? બે બાર દબાણ. કેટલું દબાણ લીધું? બે બાર. અને 720 કેલ્વિન, માય મિસ્ટેક, એટલે 720 કેલ્વિન જેટલું તાપમાન રાખવામાં આવે છે. તો કોઈ પૂછે કે સંપર્ક વિધિની અંદર ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે શું સિચ્યુએશન હોય છે, તો બે બાર દબાણ રાખવાનું અને 720 કેલ્વિન જેટલું તાપમાન રાખવામાં આવે છે. પછી ઉદ્દીપકીય રીતે રૂપાંતરણ કરેલ, અત્યારે હવે શું કરવાનું જો સાંભળજો, તાપમાન તો એટલું રાખી દીધું બેટા, હવે તમે જે ઉદ્દીપકીય રીતે રૂપાંતરણ શું કરેલું છે, SO2 નું રૂપાંતરણ SO3માં કરેલું છે. હવે છેલ્લું ચેમ્બર આવ્યું, આપણું જે છેલ્લું ચેમ્બર છે ને એ આવ્યું કે તમે ઉદ્દીપકીય રીતે વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં સલ્ફરના ડાયોક્સાઇડને શેમાં રૂપાંતર કર્યો? SO3માં. તો રૂપાંતરણ કરેલો SO3ને H2SO4માં અવશોષણ કરવામાં આવે છે. એટલે કે H2SO4નું આ ચેમ્બર છે, આ આખું ચેમ્બર ભરેલું છે, દેખાય બેટા એમાં ગોળ 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 બ્લુ કલરના મીંડા છે, એ શું છે? એ કાચ, એક પ્રકારનો રેતી કહેવાય. રેતી એટલે ક્વાર્ટઝ, ક્વાર્ટઝ ફોર્મ આવે ને, ઘન અવસ્થા ભણી ગયા આપણે, એ ક્વાર્ટઝ SiO2ના પથ્થરોથી ભરેલું છે. એની ઉપર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો વરસાદ થાય. ક્યારે? તો જ્યારે આ ચેમ્બરમાંથી SO3 બનીને નીચે આવે એટલે ઉપરની તરફ જવા કરતો હોય ત્યારે ઉપરથી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પડે જે અગાઉથી પહેલાં જ બનાવેલો હોય. હવે એની અંદર એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો વરસાદ થાય એટલે તમારો જે નવો SO3 બનીને એમાં ગયો હોય એ બધો એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં શોષણ થવા લાગે અને પરિણામે ઓલિયમ આપે. શું આપે? ઓલિયમ. જો ત્રીજો તબક્કો આવ્યો કે H2SO4માં બનેલા SO3નું શું કરવામાં આવે? અવશોષણ. અને શું આપશે? ઓલિયમ. તો આપણે આ બધી પ્રક્રિયાના અંતે SO3 બનાવ્યો તો એને ક્યાં નાખ્યો? તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના ચેમ્બરમાં નાખ્યો, ક્વાર્ટઝવાળા ભરેલામાં કે જ્યાંનું શોષણ થાય છે. શોષણ થઈને નિપજ શું બની? ઓલિયમ. અને આ ઓલિયમનું પાણી વડે મંદન કરો. મેં કીધું હતું ને કે જેવો સલ્ફ્યુરિક એસિડ તમારે જોતો હોય ને એવો આપીશું, સાંદ્ર, જલીય, મંદ, જેવો જોઈએ એવો બને. કયાના આધારે? કે જે બનેલો ઓલિયમ છે, બનેલો જે ઓલિયમ એટલે કોણ? H2. જો સૂત્ર લખ્યું છે બેટા મેં, કેમ ગયું? H2S2O7 સૂત્ર યાદ રાખજો. એમાં તમારે પાણી નાખવાનું, તમે પાણી વડે એને મંદન કરો. મંદન કરતા જરૂરી સાંદ્રતાવાળો H2SO4 બનાવી શકાય છે. જેમ કે તમે પાણી ખૂબ વધારે માત્રામાં નાખી દો ઓલિયમમાં તો એ જલીય સલ્ફ્યુરિક એસિડ આપશે, પાણી ઓછું રાખશો તો એ સાંદ્ર એસિડ બનશે. આમ તમે પાણીના આધારે ઔદ્યોગિક પદ્ધતિ આધારે, જો લખ્યું છે, ઔદ્યોગિક રીતે બંને તબક્કા સાથે કરવામાં આવે છે. ઔદ્યોગિક રીતે બંને તબક્કા સાથે કરવામાં આવશે. ઘણાને થશે સર કયા બે તબક્કા સાથે કરવામાં આવશે ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે? તો આમાં આવી ગયા. પહેલો તબક્કો શું? તો જે ઉદ્દીપક રીતે તમે ઉત્પાદન કરેલો કોણ છે? SO3. એનું H2SO4માં અવશોષણ કરાવો. આ ઔદ્યોગિક તબક્કો પહેલો છે. એને કીધું ને કે તમારે ઔદ્યોગિક રીતે ઓછામાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવું હોય, ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન કરવું હોય તો બંને તબક્કાનો સમાવેશ કરવામાં આવે. કયા કયા? તો પહેલો તબક્કો એ કે ઉદ્દીપકીય રીતે જે રૂપાંતરણ કરેલો SO3 છે એને H2SO4માં અવશોષિત કરી નાખો. આ પહેલો તબક્કો. બીજો,
જે બનેલો H2SO4 માં નાખેલો અવશોષિત કરેલો ઓલિયમ છે એમાં ધીમે ધીમે પાણી નાખો. એટલે જે રીતે મંદન કરો એ મંદન કરવાનો બીજો તબક્કો. આમ બંને તબક્કા જો એક સાથે જ થતા હોય, જે આપણે થાય છે કે પાણીનું પાણી નખાઈ જાય અને સલ્ફ્યુરિક એસિડમાં SO3નું શોષણ પણ થઈ જાય એટલે ઓલિયમ પણ બની જાય. દેખાય, નળ ચાલુ કર્યો એટલે ઓલિયમ બહાર આવ્યો. તો આમ અલગ અલગ રીતે પાણીનું મંદન કરી તમે ધારો તો આ પદ્ધતિ દ્વારા જ 96-98% સાંદ્ર એસિડ બનાવી શકો છો પાણી ઓછું નાખવાનું. ઓકે, અને એની ઓલિયમની પ્રોસેસ નીચે લખી છે કે બનેલો SO3 હતો એનું H2SO4માં અવશોષણ કરાવવું તો નિપશું બને H2S2O7. ઓકે, તો બળકો આ 3-4 માર્કની થિયરી અહીંયા પૂર્ણ થાય છે અને હું આશા રાખીશ કે દરેક બાળક આ વિડીયોને વ્યવસ્થિત રીતે સારી રીતે સમજશે, જોશે અને પછી કુમારમાં આપેલી એટલે કે દર્પણ જે આપણે મટીરિયલ આપેલું છે એનો 33 નંબરના પ્રશ્નને બહુ સારી રીતે વાંચીને તૈયાર કરશે, પછી આગળ વ્યવસ્થિત તૈયાર કરશે. ઓકે, તો પહેલાં એકવાર નોટ કરી લો, વ્યવસ્થિત જોઈ લો અને ન ખબર પડે તો મારો કોન્ટેક્ટ કરવાનો છે સમજવા માટે. ક્લિયર, જોઈ લો. ઓકે બાળકો, આઈ હોપ કે બધાને સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદનની બનાવટ વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે. હવે પાછળના પ્રશ્નોનો અભ્યાસ કરીએ તો પાછળના પ્રશ્નો મતલબ કે આની પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે જો નોટબુક પ્રમાણે મતલબ કે અહીં મેં જે લખ્યો છે એનાથી અલગ હશે. સાદી ભાષામાં કહું તો હવે કુમાર એટલે કે દર્પણમાં જે પાછળ પ્રશ્ન આપ્યો છે એ પ્રશ્ન મેં છૂટો પાડી દીધો છે. બોર્ડમાં જે રીતે એ પ્રશ્નને તોડી તોડીને 2 માર્ક્સમાં પૂછે છે કે 3 માર્ક્સમાં અલગથી પૂછે છે એ પ્રમાણે મેં એ પ્રશ્નને કન્વર્ટ કરી નાખ્યો છે. તો તમારે પણ બધાએ શું કરવાનું છે તો તમારે બધાએ પણ કેમેસ્ટ્રીની નોટબુકની અંદર Chapter No. 5માં શું કરવાનું, સોરી 7માં શું કરવાનું, આ પ્રશ્ન જે લખાયો છે એ લખી નાખવાનો. ઓકે, સમજ પડી યા ના પડી? કેમેસ્ટ્રીના કુમારના મટીરિયલમાં આપણે જેવી આગળનો પ્રશ્ન પૂરો કરીને પાછળ જઈએ ને તો એમાં ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો બધા સાથે આપ્યા છે અને એ રીતે નથી પૂછાતો. પ્રશ્ન અલગ રીતે પૂછાય છે 2-2 માર્ક્સના ટુકડાઓમાં. ઓકે, તો આજે આપણે જોઈ લઈશું ભૌતિક ગુણધર્મ, બંધારણ અને ઉપયોગો, અને પછી કાલે જોઈશું આપણે એના રાસાયણિક ગુણધર્મો કે જે ખૂબ જ મોસ્ટ IMP છે. ઓકે, એટલે આજે આપણા લેક્ચરની અંદર આપણે જોઈશું કે ભાઈ H2SO4ના ભૌતિક ગુણધર્મો શું છે, બંધારણ શું છે અને એના ઉપયોગો શું છે. આ દરેકે દરેક 2-2 માર્ક્સમાં પૂછાય છે તો 3-2 માર્કના પ્રશ્નો અત્યારે આપણે લેવાના છે કે જે બુકમાં અલગ અલગ છે. મેં એક સાથે 2-2 માર્કના 3 પ્રશ્નો અહીંયા ફિટ કરી દીધા છે. તમારે અહીંયા હું જેમ ભણાવું એ રીતે લખવાનું રહેશે અને એ રીતે જ હોમવર્ક લખવાનું રહેશે. ક્લિયર બધાને? ચલો શરૂઆત કરીશું ભૌતિક ગુણધર્મોથી. ભૌતિક ગુણધર્મો કેવા છે તો કે ભાઈ સલ્ફ્યુરિક એસિડની વાત કરીએ તો એ પોતે રંગવિહીન છે અને ઘટ્ટ પ્રવાહી છે, પણ ઘટ્ટ પ્રવાહીની સાથે સાથે તેલી પ્રવાહી છે. એટલે એક પ્રકારે જોવા જાઓ તો સલ્ફ્યુરિક એસિડ કેવો છે તો કે ભાઈ રંગવિહીન છે, તેલી ઓઇલી હોય ને એકદમ એવો ઘટ્ટ પ્રવાહી છે અને જે પોતે 298 કેલ્વિન તાપમાને ઘનતા 1.84 જેટલી ધરાવે છે. તમે ઘણા બધા દાખલાઓ ગણ્યા છે ને બાળકો, એ દરેક દાખલાઓમાં તમે જોયું છે કે સલ્ફ્યુરિક એસિડની ઘનતા 1.84 આપણે લેતા હોઈએ છીએ. તો આ થઈ ગયા એના ભૌતિક ગુણધર્મો. બીજા કયા ભૌતિક ગુણધર્મો છે તો કે આ એસિડ જે છે ને એ કેટલા તાપમાને ઉકળે છે, કેટલા તાપમાને ઠરી જાય છે. તો સલ્ફ્યુરિક એસિડ એ 283 કેલ્વિન તાપમાને ઠરે છે. ઠરે છે એટલે ખબર પડે ને ફ્રીઝિંગ પોઈન્ટ એનો, જામી જવાનો પોઈન્ટ છે. અને 611 કેલ્વિન તાપમાને ઉકળવા લાગે છે. તો આ થઈ ગયા ના ફ્રીઝિંગ પોઈન્ટ અને ઉત્કલન બિંદુ. ઓકે બાળકો, ચલો બીજી વાત કરીએ તો જ્યારે પણ લેબમાં હોય ને ત્યારનો પોઈન્ટ છે. તે લેબમાં તમે સલ્ફ્યુરિક એસિડ છે એ ખૂબ જ સાંદ્ર હોય, માથે ટીપ ઉપાડો તો આરપાર જતું રહે એટલો સાંદ્ર હોય, તો એને તમે લેબમાં વાપરો છો ત્યારે કઈ રીતે વાપરો છો કે મોઢામાં ક્યારેક બાયચાન્સ પીપેટ થઈ જાય તોય કાંઈ થતું નથી, તો એને બનાવ્યું હોય અહીં બને એને કહેવાય સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. જે તમે ડાયરેક્ટ બોટલમાં જુઓ તો એ સાંદ્ર હોય, ત્યાંથી તમને પ્રેક્ટિકલ કરવા માટે આપે ને એ જલીય હોય. એટલે દ્રાવણ કઈ રીતે બનાવવાનું તો એ કેસ ધ્યાનથી સાંભળજો કે તે ઉષ્માનો વધુ જથ્થો ઉત્પન્ન થવાની સાથે પાણીમાં ઓગળે છે. જ્યાં બાળકો જ્યારે પણ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવવામાં આવે
જ્યારે પણ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવવામાં આવે તો કઈ રીતે બનાવે છે? તો એને એવું કીધું કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય, સાંદ્ર H2SO4 હોય, એમાંથી H2SO4નું દ્રાવણ બનાવતી વખતે કાળજી રાખવામાં આવે છે. કેમ કાળજી રાખવામાં આવે છે? તો તમને ધોરણ 11માં મેં શીખવાડી દીધું, ક્યારેય પાણીને એસિડમાં ન નખાય. યાદ રાખજો, ક્યારેય પણ પાણીને એસિડમાં નાખવા ન જોઈએ, ન ઉડે. પરંતુ એસિડને લઈને પાણીમાં ધીમે 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 ટીપા પાડીને જો ઓગાળવામાં આવે તો મોટી માત્રામાં ઉષ્માનો જથ્થો ઉત્પન્ન થતો હોય છે. એટલે પહેલું વાક્ય જો અહીં લખ્યું છે કે તે ઉષ્માનો વધુ જથ્થો ઉત્પન્ન થવાની સાથે પાણીમાં ઓગળે છે. સલ્ફ્યુરિક એસિડને ધીમે ધીમે પાણીમાં નાખી ઓગાળો તો જે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હતો હવે સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બની ગયું. ખ્યાલ આવી ગયો ને બધાને? ઓકે, શું કીધું મેં ફરી વાર વાંચો, તે ઉષ્માનો જથ્થો વધુ મતલબ કે તે ઉષ્માનો વધુ જથ્થો ઉત્પન્ન થવાની સાથે પાણીમાં ઓગળે છે અને ત્યાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી H2SO4નું દ્રાવણ બનાવે છે. અને બનાવતી વખતે તમારે શું રાખવાની? કાળજી રાખવાની. કેમ? કે આ સાંદ્ર એસિડને પાણીમાં સતત હલાવતો જવાનો અને ધીમે ધીમે ઉમેરતા જવાનો તો H2SO4નું દ્રાવણ તૈયાર થઈ જાય છે. આ તેના ભૌતિક ગુણધર્મો જે 2 માર્ક્સમાં પૂછાય. પછી 2 માર્ક્સની અંદર એનું બંધારણ પણ પૂછાય. જો તો H2SO4 સલ્ફ્યુરિક એસિડ, જેમાં નિયમ અનુસાર સલ્ફરની સાથે પહેલાં જોડાય ડબલ બોન્ડ ઓક્સિજન, હજી એક ડબલ બોન્ડ ઓક્સિજન, પછી 2 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન આવી રીતના, જેમાં SP3 સંકરણ થાય. કારણ કે 1, 2, 3, 4 ચાર કક્ષકોના બંધારણ દેખાય છે અહીંયા. દ્વિબેઝિક છે, હા યાના દેખાય છે ને બાળકો? તો આ થઈ ગયું બંધારણ. 1 માર્ગમાં પણ આવે, 2 માર્ગમાં પણ આવી શકે. આગળ વધો. ઉપયોગો, રોજિંદા જીવનમાં વપરાય છે, હા યાના? એક તો તમે જાણો છો કે લેબમાં પ્રેક્ટિકલ કરવા માટે પ્રક્રિયક તરીકે વપરાય. જો છેલ્લો રહ્યો અહીંયા, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાય છે. કેમ? પહેલો એ કીધો મેં, કારણ કે બોર્ડની એક્ઝામમાં જ્યારે 2 માર્ક્સમાં એનો ઉપયોગો પૂછાય છે ત્યારે ઘણીવાર બાળકો લખી નથી શકતા, ગપ્પા મારે છે. પણ જે સાચા છે એ લખો ને, અને જે સરળ યાદ રહે, જેમ કે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાય. બીજો, ખાતરોમાં વધારે વપરાય. બેટા, જે ખેતી થાય ને એ ખેતીની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા ખાતરોના ઉત્પાદન માટે વપરાતો હોય છે. કયા ખાતરો? એમોનિયમ સલ્ફેટ સુપર ફોસ્ફેટ આવા ખાતરો બનાવવામાં વપરાય છે. તેમજ પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, તમે જાણો છો કે પેટ્રોલિયમ જે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ છે એમાં ઘણો બધો કચરો આવ્યો હોય છે પેટ્રોલિયમ ખનિજનો, એ બધાનું શુદ્ધિકરણ કરવા માટે પણ વપરાય છે. વર્ણકો, પેઇન્ટ્સ, રંગકોના મધ્યવર્તી સંયોજનના ઉત્પાદનમાં થાય છે. હવે મધ્યવર્તી સંયોજન એટલે શું તમને કહેવાની જરૂર નથી, કે પ્રક્રિયક અને નિપજ વચ્ચે એક એવી અવસ્થા આવે કે જેમાં પ્રક્રિયકની અંદર એક બીજો પ્રક્રિયક પહેલેથી જોડાયેલો હોય એ પણ હોય અને નવો પણ જોડાયેલો હોય. શોર્ટમાં કહો ને તો એવી એક મધ્યસ્થ નિપજ કે ગમે તે ક્ષણે નિપજમાં રૂપાંતર થઈ શકે એને મધ્યવર્તી સંયોજન કહેવાય. વચ્ચે બની હોય ને પ્રક્રિયકની બીજા સાથેની, 2 પ્રક્રિયકો દ્વારા એક અસ્થાયી નિપજ બને, યાદ છે કે ભૂલી ગયા? તો એ મધ્યસ્થ ભાગને કહેવાય મધ્યવર્તી સંયોજન. તો કોના મધ્યવર્તી સંયોજનો બનાવે છે? વર્ણકોના, પેઇન્ટ્સના, રંગકોના, જેટલા પણ જે કાંઈ કાપડના તે અલગ અલગ રંગકો છે એ બધાના મધ્યવર્તી સંયોજન બનાવવા માટે વપરાય છે. ત્યારબાદ પ્રક્ષાલકોના ઉત્પાદનમાં, તમે ઘણા બધા ડિટર્જન્ટ સાંભળ્યા છે ને બેટા, એ અલગ અલગ પ્રકારના ડિટર્જન્ટ છે, બધા પ્રક્ષાલકોમાં આવે, સફાઈ કરતામાં આવે, ડાઘને બધું દૂર કરવામાં, કપડાઓના બધાના ક્લિનિંગમાં, તો ત્યાં વપરાય છે. ત્યારબાદ ધાતુકર્મ પદ્ધતિમાં, ધોરણ 10માં આવતું, યાદ છે? ફીણ પ્લવન પદ્ધતિ, ઘણી બધી પદ્ધતિઓ હતી, ચુંબકીય અલગીકરણ પદ્ધતિ, જેમાં ધાતુ મેળવવા માટેની ધાતુકર્મ વિધિ હતી. તો એ કઈ કઈ હતી? એનેલિંગ હતી, ગેલ્વેનાઇઝિંગ હોય, ઇલેક્ટ્રોપ્લેટિંગ હોય, આ બધી આવી ગયેલી છે. એનેમેલિંગનો મતલબ થાય ઠંડા પાડવાની પદ્ધતિ, ગેલ્વેનાઇઝિંગ તો તમને ખબર જ છે, અને ઇલેક્ટ્રોપ્લેટિંગમાં એક પ્લેટ પર બીજી પ્લેટનું કોઈ ધાતુ ચડાવવાનું આવે ત્યાં પણ વપરાય છે. બીજું, સંગ્રાહક કોષમાં, લેડ સંગ્રાહક કોષ ચેપ્ટર નંબર 3માં આવી ગયો, એમાં સલ્ફ્યુરિક એસિડ આવતું હતું. ત્યારબાદ નાઇટ્રોસેલ્યુલોઝની નિપજના ઉત્પાદનમાં, બહુ વિસ્ફોટક છે, બોમ્બ બ્લાસ્ટ કરે એ ટાઈપના નાઇટ્રોસેલ્યુલોઝની જે નિપજો બનાવવી હોય તો એમાં પણ વપરાય છે. છેલ્લો તો આપણે ચાલી ગયો, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. જો બાળકો,
ખાસ સૂચના આપી દઉં છું, આજનો લેક્ચર મોસ્ટ આઈએમપી છે, બે વાર જોવો પડે, બે વાર જુઓ, પછી બે વાર વાંચવો પડે, બે વાર વાંચો, બે વાર લખવો પડે તો બે વાર લખો પણ તૈયાર કરજો, અને છતાં પણ જો ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરજો, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી બે વાર વાંચો, બે વાર જોવો, બે વાર લખો, ન સમજાયું તો બને જ નહીં. હા યા ના? ક્લિયર? કોઈ વાંધો નહીં, છતાં પણ ન સમજાય મારો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.